सर्वात्मा भगवान श्री हरि की अपरंपार कृपा थी आज पंचम पाठोत्सव त्रिदिनात्मक कथा आज छेलो दिवस અને આજ આપણી માટે સોનાનો સૂરજ ઉગવાનો છે. લાલજી મહારાજ પધારવાના છે, એમના દર્શન પ્રવચનનો લાભ મળશે, અમૃતવાણીનો લાભ મળશે. ભગવાન સ્વામિનારાયણને જે એમની સિદ્ધિ ગાદીના વારસદાર કહેવાય, એ જે ભગવાન શ્રીહરિ ધર્મદાદા ધર્મદેવ એમના દીકરા ઈચ્છારામભાઈ, ઈચ્છારામભાઈના દીકરા રઘુજી મહારાજ, અર્થાત કે જે લોહી છે એ જ સિદ્ધિ ગાદીના વારસદાર એવા લાલજી મહારાજ એ પધારશે. કારણ કે ભગવાન શ્રીહરિએ પોતે વડતાલની અંદર જ્યારે બે ગાદીનું નિર્માણ કર્યું, બે પોતાના ભાઈ પાસેથી, રામપ્રતાપભાઈ ને ઈચ્છારામભાઈ પાસેથી એક એક દીકરા લઈ, દત્તક લઈ અને ગાદી પર બેસાડીને ખુદ ભગવાન સ્વામિનારાયણે આ આચાર્ય પદનો મહિમા કીધો છે. મહારાજ કે આ અમારું જે કુળ છે, અમારા આચાર્ય છે, અને જે કોઈ અન્ન વસ્ત્ર અંબર આદિ કાપશે એ અમને પ્રાપ્ત થશે, એને રાજી કરશો તો અમને રાજી કર્યા બરોબર છે, એને રાજી કરશો કરશે જે જનરે, જે કોઈ એને રાજી કરશે તેને અમને કર્યા છે પ્રસન્ન રે, એને અમને પ્રસન્ન કરી દીધા છે. અને આપણે તો શું છે કે જ્યારે હવે મોક્ષને માર્ગે ચાલ્યા છીએ ત્યારે હવે જે કાંઈ ચોખ્ખી વસ્તુ છે ને, કારણ કે ડામાડોળ આ દુનિયા બધું બહુ હોય, કા કલ્યાણનો માર્ગ એ તો ગોતવો એ તો બહુ કઠણ છે. એક ગયે વર્ષે નવા એક હરિભગત થયા, ધીમે 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 સત્સંગ કરતા થયા, પ્રાઇવેટ સત્સંગ કરે, એ તો કે આ તો કે ભગવાનની કૃપા હોય તો જ આ માર્ગ જડેવું, બાકી જડેવું નથી. એ કે આચા અનેક અવતારો, એમાંથી અવતારોમાંથી જે એક નારાયણ છે એ કોણ, વળી એ જ ભગવાનના સંપ્રદાયનો, આ સ્વામિનારાયણ સંપ્રદાયનો, વળી એમાંય પાછા કેટલાય ફાટા, સાચું ખોટું એથી બહિષ્કૃત થઈ ગયેલા હોય, એ હવે એમાંથી કહ્યું સાચું એ પકડવું, પાછું એ પકડી નહીં, પછી સાચામાંથી નહીં પાછું સાચું પકડવું, અરું કેટલું ઘોટાળાવાળું, એમાંય કેટલું સાધુને પકડવાને, એમાં વળી કઈ સત્ય વસ્તુ પકડવી ને, એટલે જેવા તેવાનું તો કંઈ આ કામ નથી ભલા. એટલે આપણે નક્કી કર્યું છે કે ભાઈ ગમે તે થાય, છેલ્લો જન્મ કરી લેવો છે, હવે કાંઈ ફરી વખત આવવું નથી, એટલે જે કાંઈ ચોખ્ખું છે ને પકડું છું બસ. દુનિયા જેમ માનતી હોય, દુનિયા જે કેવું હોય, પણ આપણને ચોખ્ખી વસ્તુ દેખાય છે, ચોખ્ખી વસ્તુ પ્રાપ્ત થઈ છે, બસ એને પકડી રાખશું. અને કાલ સવારે કંઈક ભગવાન કે ભગત કેમ આમ કર્યું તો આપણે ભગવાનને કહી શકશું, મહારાજ આ તમે પ્રણાલિકા બાંધી, આ શાસ્ત્રોમાં આ બધી ચોખ્ખી વાત કરી છે, આ એને વળગેલા છે. આપણે મહારાજને કહી શકું, બીજા કહી નહીં શકે, બીજાની તાકાત નથી કહેવાની, ને આપણે કહી શકશું મહારાજને. એટલે એટલી ચોખ્ખી વસ્તુ આપણા હાથમાં છે, જવા દેવી નથી. બહુ જાજા માણા હોય ને બહુ મોટા બિલ્ડિંગ ને બહુ મોટા ઊંચા ઊંચા મિનારાવાળા મંદિર કરતા હોય ને, એટલે સાચું એવું નથી, સાચું એમ કંઈ ન માપી લેવાય. નરેન્દ્રભાઈ મોદીને તોપેથી દેશો દેશમાં સ્વાગત કરે છે, એના મોટા મોટા રસ્તામાં મોટા સરઘસો નીકળે છે, હજારો માણસો તૂટી મરે છે, અને ભગવાન સ્વામિનારાયણ ગઢડામાં અડધું ગઢડું સત્સંગી નહોતું થયું. એટલે ભાઈ ઓલા હોય રાજકારણે એ ભગવાન, અને ભગવાન સ્વામિનારાયણ એ ભગવાન નહીં, એક બાવા એમ મનાય. એ તો દુનિયાની દ્રષ્ટિ, આપણી દ્રષ્ટિ નહીં, ભગવાનની દ્રષ્ટિ નથી.
સર્વોપરિ નારાયણ ભગવાન છે એ તો સાધુતાના માર્ગે ચાલ્યા છે. ભગવાન આ પૃથ્વી પર આવ્યા તોય સાધુતાના માર્ગે, કોઈ આગ્રહ નહોતો ભગવાનનો. ભગવાન જોવે છે મુમુક્ષુ છે એનો આગ્રહ છે તો મારો આગ્રહ છે, એને મને પામવું છે તો હું એને પ્રાપ્ત થઈશ. બાકી જેને ભગવાનની પરવા નથી એને ઠીક છે, ભગવાન તો બધાને ભાઈ રોટલો તો આપી દે છે, કૂતરોય પટપૂછડી પટપટ આવે તો રોટલો મળી જાય એને, એ તો બધાને આપે છે ભાઈ, એ કંઈ મોટી વસ્તુ નથી. નાસ્તિકને આપે, નાસ્તિકને આપે, ભગવાનને ગાયડું કંઈક દેતો હોય એને ભગવાન પેટનું પૂરું કરી દે છે, એને આલિશાન બંગલા. મચ્છીમાર હોય તો એને મોટા મોટા મકાન બિલ્ડિંગ છે, તે હું એ નિષ્પાપી છે ના રે ના. એટલે ભગવાનને ઓળખવા એ તો બહુ મોટી ઘાટી એ પણ છે. ભગવાન ઓળખવા, ભગવાનના સંતો સાચા ઓળખવા એ મોટી ઘાટી છે. કઠણમાં કઠણ ને મોટું અઘરામાં અઘરું છે ને એ આપણે કરવાનું છે તો જ મોટા મોટી પ્રાપ્તિ થઈ છે. આ તો આવા મહારાજને પકડવા એ કઈ નાની જૂની થોડી વસ્તુ છે. પણ ભગવાન શ્રી હરિ આજે પ્રચાર પ્રકરણની અંદર જો કે અનેક પરચાઓ છે, પણ ભગવાન શ્રીહરિએ જે પરચા પૂર્યા છે સામર્થ્ય વાપરી છે, સામર્થ્ય પોતે વાપરી, પોતાના સંતો ભક્તોએ પણ એવી સામર્થ્ય વાપરી, એવી સામર્થ્ય વાપરી. ભગવાન શ્રીહરિ કે આજ મોટા મોટા જે જે અવતારોમાં અમે સામર્થ્ય મૂકી હતી ને એટલી સામર્થ્ય તો અમે અમારા હરિભક્તોના દીકરામાં મૂકી છે, એટલી સામર્થ્ય બોલો. નાના નાના છોકરા હોય એ તો એમાં એવી સામર્થ્ય. ગુણાતીતાનંદ સ્વામી એમ કે જલા તું અલ્લાહ થઈશ, એ તો ગુણાતીતાનંદ સ્વામીનો ભગત પાર્ષદ પાળો હતો, ઘરે જતો હતો સ્વામી આરે હેત, પણ વિશ્વાસ નહીં, પણ હેત હતું એટલે સ્વામીએ વળી આશીર્વાદ આપ્યા કે જા જલ્લા તું અલ્લાહ થઈશ, તે દુનિયામાં ભગવાન તરીકે પૂજાઈશ. પણ કોણી? ગુણાતીતાનંદ સ્વામીનો પાળો. આ સંપ્રદાયનો ઉત્તરતામાં ઉતરતો હોય ને તો એ દુનિયાનો ભગવાન છે, ઉત્તરતામાં ઉતરતો હોય તો દુનિયાનો ભગવાન છે. વિચાર તો કરો આ વસ્તુ કેવી મોટી છે, તો ભગવાન કેવા મોટા છે. આ સંપ્રદાયનો એકાંતિકી કેવો હોય છે, મોટા મોટા અવતારો જેટલી સામર્થ્ય ભગવાને ભક્તોમાં મૂકીશ, એવી સામર્થ્ય એવી. એ ભીમભાઈ હોય ને તો એ ભીમભાઈ ખેતરે જાય ને ખેતરે કેટલી કીડિયારું ઉભરાણું હોય ને મનમાં એમ થાય કે ઓહ લા મને તો મનુષ્ય જન્મ મળ્યો, મને ભગવાન પ્રગટ મળ્યા, મારું તો કલ્યાણ થઈ ગયું. પણ આ કીડિયું હજારો લાખો કીડિયું ખેતરમાં, એ આ બધી કીડિયું ક્યારે એને મનુષ્ય જન્મ મળશે, ક્યારે એને ભગવાન આ સર્વોપરિ નારાયણ મળશે, અને ક્યારે આનું કલ્યાણ થશે, આનો કેદી મોક્ષ થાય છે, એટલો સંકલ્પ ભીમભાઈએ કર્યો, સંકલ્પ કર્યો. અને એ સંકલ્પમાં જ એટલી તાકાત, સંકલ્પ કરતાની સાથે તમામ કીડીઓ ચતુર્ભુજ રૂપ થઈ, રૂપ ધારણ કરી, અને જેટલી કીડીઓ એટલા વિમાન અક્ષરધામમાંથી એવા, અને બધી કીડીઓ ચતુર્ભુજ રૂપ ધારણ કરીને ભગવાનના ધામમાં આવી ગઈ. વિચાર કરો, સંકલ્પમાં તાકાત, તૂટી મરે તોય મોક્ષ ન થાય, ને ભગવાનનો ભગત સંકલ્પ કરે ને કલ્યાણ થઈ જાય. બોલો કલ્યાણ થઈ જાય, તાકાત તો જોવી. આ વૈષ્ણવ ભગત એને પણ આવો સંકલ્પ થયો હતો, આ અનેક કીડીઓ છે એના મોક્ષ કરવા, એના કીડીઓના મોક્ષ કર્યા. ભગવાન સ્વામિનારાયણ બધાને સમાધિ કરાવી, માની શકાય, માછલીઓને સમાધિ કરાવી, માની શકાય ભગવાન છે. અરે ભગવાન સ્વામિનારાયણ બુદ્ધેજની અંદર કબૂતરના કલ્યાણ કર્યા, જાહેરના દાણા નાખ્યા કબૂતરે ખાધા, કબૂતરને સમાધિ થઈ ગઈ, ભગવાનનું ધામમાં પૂકી ગયા, ધામ જોવે સમાધિમાં, કલ્યાણ કર્યા ભગવાને. ખિસકોલીના આખા ગામની અંદર ખિસકોલી હતી તેનું કલ્યાણ કર્યું, વડતાલની અંદર વાંદરાના કલ્યાણ કર્યા ભગવાને. બોલો, સભા ભરી હતી આંબાવાડીમાં ગોમતીને કાંઠે, અને વાંદરા ઉપા ઉપ કરતા કથામાં ડિસ્ટર્બ થતો હતો. સુરાખાચારી બધા દરબારો કે મહારાજ આ વાંદરા ઉપા ઉપ કરે, તમે રામ અવતારની અંદર તો ઘણા વાંદરાને વશ કર્યા હતા ને, આને એકને આ હું હું કરે છે તો એને વશ ન કરી શકો? મહારાજ કે કેમ ન કરી, હમણાં બોલાવી, ચપટી વગાડી વાંદરા ટપો ટપ આવ્યા હેઠા. મહારાજને પગે લાગ્યા,
એ પાછલા બે પગ અને આગલા પગે કરીને પાછા અહીંયા માથું નમાયું, અને જે માણા પગે લાગે એમ પાછા પાછલા બે પગે ઊભા રહી ગયા. મહારાજ કે હરિભક્તો લાવો માળા. બધા હરિભક્તોની માળા લઈ અને એક એક વાંદરાને માળા આપી, અને વડતાલના વાંદરા માળા ફેરવા માંડ્યા. વડતાલના વાંદરા એટલે સામર્થ્ય તો જુઓ કેવી સામર્થ્ય વાપરી ભગવાને. વાંદરાના કલ્યાણ કર્યા, બળદના જીજીભાઈના બળદનું કલ્યાણ કર્યું, ગાયના કલ્યાણ કર્યા, માકડના કલ્યાણ કર્યા, બોલો તુચ્છ જંતુ એના કલ્યાણ કર્યા ભગવાને. ભગવાન તો ખરે ભગવાને એમાં એમના હરિભક્તો એના દ્વારા સંતો દ્વારા કેટલાયના કલ્યાણ કર્યા. એ ગિરનારને ફરતો એક જણો 108 પરિક્રમા કરવી છે. આથી આખા ગિરનાર ફરતી પ્રદક્ષિણા હે કે મારો મોક્ષ કરવો. એ વખતે ભગવાનના સાધુ વિશુદ્ધ આત્માનંદ સ્વામી ગયા, અને ઓલો પરિક્રમા કરતો હતો ને એ આમ સામે આવીને પછી આમ ગયો. વિશુદ્ધ આત્માનંદ સ્વામી કે કઈ શું કરે છે, પરિક્રમા કરીશ કેમ કરે છે, મોક્ષ કરવો. વિશુદ્ધ આત્માનંદ સ્વામી કે એક મને તું દંડવટ કરીને એક જ દંડવટ કાફી, એક દંડવટ તારો આત્યંતિક કલ્યાણ કરતો, તારો આત્યંતિક કલ્યાણ. પછી સામે આવો તો સ્વામી કે તારે કલ્યાણ જોતું હોય તો કરી દંડવટ, આટલી તાકાત સાધુમાં હે કે એક દંડવટ કરીને તો તારું કલ્યાણ થાય, ઓરહનો રહેવા દે. તાકાત તો જો સાધુમાં પાવર, સાધુમાં એ કેવી ભગવાનની નિષ્ઠા છે, કેવી નિષ્ઠા. હરિભક્તોમાં એવો પાવર હો. આપણા ઓલા ગાધકડાના ગોવિંદ ભગત દરજી હતા, અને ભગવાનના ખરેખરા ભગત. એ સિલાઈ કામ કરતા હોય ને કડિયા નાંતે બધું ડગલીને બધું સીવતા હતા, અને એમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ બોલે, અને એમ કોઈ કુસંગ હતો એ આવી ગયો દુકાને, હે ગોવિંદ હું પણ સ્વાટી પીડ્યો સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, એ સ્વામિનારાયણ હું તારું કલ્યાણ કરવાના. ગોવિંદ ભગત હતા એને આમ ઓલા મોટા જાડા ચશ્મા એને આમ આમ કર્યા, નીચે ઉપરથી જોયું ચશ્માની ઉપરથી, અને ઓલા નામું જોઈ એ કે મારા કલ્યાણની વાત કરે છે તું, મારા કલ્યાણની વાત કરે છે, આ તો મેં સીવેલી જે ડગલિયું છે એ ડગલિયું જે પહેરશે ને એના કલ્યાણ થશે, મારા કલ્યાણની તો તું હું વાત કરે છે. નિષ્ઠા કેટલી, જેને જેટલો મહિમા જેટલો નિશ્ચય એટલું કામ થાય. કારણ કે ભગવાન એવા મોટા છે, એવા પ્રતાપી છે, એવા ભગવાન પ્રતાપી કે હરિભગત દ્વારા પણ અનેકના મોક્ષ કરે. હરિભગતનો સંકલ્પ હોય સિદ્ધ થાય. ઓલા ગાંડલા ગામના મૂળ ડોશી નહીં એના પત્તણીને કહી દીધું, મૂળ ડોશીની તબિયત ઓલી હતી, ડસકા ખાતા હતા, એનો પતિ કે તું ડસકા ખાસ તો જો તું ધામમાં જાય તારો દેહ પડે ને એની માટે હું તારા ભગવાનની એકાદશી કરીશ જેથી કરીને તારું કામ થઈ જાય મોક્ષ થાય. મૂળ ડોશી ઊભા થયા, એના ધણીને કે મારા મોક્ષની વાત કરો, એટલે મારા તો હાથના જે રોટલા ખાય ને એનાય મોક્ષ થઈ ગયા છે, એનાય મોક્ષ. તમને તમારી ખબર નથી તમારો મોક્ષ થવાનો, મારા હાથના ઘડેલા રોટલા ખાતા. પાવર હતો એ, કેમ બોલી શકતા હતા, બોલી શકાય એવું કેમ, એટલો તાકાત કેટલી હતી, એમાં નિષ્ઠા કેટલી હતી, એમાં ભગવાનનો મહિમા કેટલો બારોબાર ભરેલો હતો, જેટલો મહિમા એવો મોક્ષ. આપણા અંદર એટલું ખચિત થઈ જાય કે આનો મોક્ષ થાય એટલે થાય જ, જો એવો મહિમા હોય મહારાજનો. ભગવાન તો બધાને મળ્યા છે. એ ભગવાન ગોપાળાનંદ સ્વામીને મળ્યા હતા, બ્રહ્માનંદ સ્વામીને મળ્યા હતા, મુક્તાનંદ સ્વામીને મળ્યા હતા, બધા સંતોને મળ્યા, બધા અક્ષરધામમાં બેઠા, અક્ષરધામમાં બધા ભગવાનની મૂર્તિનું સુખ લઈ રહ્યા છે. પણ જેવું ગોપાળાનંદ સ્વામીને મહારાજની મૂર્તિનું સુખ આવતું હોય છે એવું મુક્તાનંદ સ્વામીને નહીં આવતું હોય, અને જેવું મુક્તાનંદ સ્વામીને આવતું હોય છે એવું બ્રહ્માનંદ સ્વામીને નહીં આવતું હોય. તારતમ્યપણું હે, મુક્તો મુક્તોમાંય પણ તારતમ્યપણું છે. કોને અધિક સુખ આવે કે કોને ભગવાનનો મહિમા છે, જેને ભગવાનનો મહિમા અધિક એને ભગવાનની મૂર્તિનું સુખ અધિક આવે. સુખ તો બધા લે જ છે હે, મૂર્તિનું સુખ લે જ છે. એમ આપણે જેમ બને એમ વધારે ને વધારે આ પરજાઓમાંથી વધારે મહિમા કેમ સમજાય, કેવી સામર્થ્ય છે, કેવો ઐશ્વર્ય પ્રતાપ છે,
કેવા એમના ગુણો છે, કેવા એમના કલ્યાણકારી ગુણો છે, કેવી એમની સૌંદર્યતા છે, કેટલું એમનું રમણીયપણું છે. સાબત હોય જેમ અધિક 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 સમજતો જાય એવો એનો એટલો એવો એનો મોક્ષ થાય છે. જેની મોટી ફલાંગ એ મોટું કામ કરે, જેને વધારે ભગવાનનો મહિમા સમજાણો હોય, સમજતો હોય, સમજાતો હોય અને પોતે સમજવા માટે મહેનત કરતો હોય વધુ ને વધુ કાયમ માટે. મહારાજ કે મહિમા તો નવીન ને નવીન રાખો, એમ કોણ પડવા જ ન દેવો. નવીન ને નવીન રાખો એટલે નવો 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 મહિમા વિચારતો જાવ. આ કેવી મહિમા છે મારા. સૂર્ય ચંદ્ર ઉદસ્તપણાને પામે છે. એટલે આ ભગવાન આપણે કાંઈક ખાઈ છીએ તો ખાઈ છીએ તો મોઢામાં નાખી છીએ, સીધું અંદર જાય, અંદર જાય તો ભગવાન બળી એ ત્યાં બરોબર વેશવા નરો ભૂતવા પ્રાણી નામ દેહ માશ્રિતમ ભગવાન અંદર વેશવાના રૂપે થઈને બધું અનાજ પચાવી દે. આપણે તો કેટલી ભૂખ લાગી અને એમ માનીને ક્યાં જમીશ. આપણે તો મનનું માયનું મન ક્યાં ખાવું છે ને આવું ચટાકા પટાકવાળા ને આ અધિક ને અંદર ખાઈને અંદર ભરી તો દઈશ ને કે આપણું પેટ તો કાચલી જેટલું છે આપણું જઠર. એ તો પછી ખાઈ ખાઈને મોટી કોઠી કરી નાખી એ વાત અલગ છે, એ આપણે કરીશ. બાકી છે પેટ નાનું જ તે, અને મોટી કોઠી ભરી દઈ અને પછી ભગવાનને ભી પડે. પણ ભગવાન તોય તે બધું પચાવી દે. આ કોણ કરે છે? ભગવાન કરે છે, પચાવી દે. અને વળી પાછું એમાં તે કચરો હોય તો કચરો એ ગટર ખાતામાં જવા દે, તો પેટની અંદર દે. હવે આનું છે એ બધું સર્ક્યુલેશન કરીને લોહી બહારનો ભાગ હોય તો લોહી પાસે ભગવાન બનાવે, એને પાછી બીજી નાડી માર રવાના કરે, એની અંદર પાછો કલર એડ કરે. જો લાલ કલર આપણે કંઈ ખાધું હતું ટમેટું બમેટું, અને ભગવાનને લાલ કલર એડ કરી દેજો. અને પછી ભાઈ મોટર ચાલુ કરી દીધી છે માતાના ઉદરમાં, ત્યાંથી મોટર ચાલુ છે, હજી બંધ નથી થઈ. આટલી મોટર ચાલુ રાખી તો હડી ગઈ, બળી ગઈ હોય ગમે એ બીજી, પણ હજી મોટર ચાલુ. સારું ભગવાને કહેજો હમણાં બંધ ન કરતા બાપા, મોટર ચાલુ રાખીશ ભગવાને. જો એ માથામાં વાગે તોય લોહી નીકળે. કેમ લોહી નીકળે? મોટર ચાલુ છે એટલે અંદર નળીઓમાં પ્રવાહ ચાલુ જ છે લોહીનો. એ પ્રવાહ બંધ થઈ જાય તો આપણે બંધ થઈ જાય, ઠરી જાય બધું. હાઠ હાઠ હિતેર હિતેર આમાં તો કેટલા 80-90 વર્ષના ભાભા છે, પણ તોય મોટર ચાલુ છે જી અંદર. બોલો આ બધું કોણ કરે છે? લ્યો આ માથામાં બાળ ઉગાડે, અહીંયા કેવું બિયારણ નાનપણ છે ત્યારથી બિયારણ નાખી દીધું બાળનું, એ બધું ભગવાન કરે. કરતા હડતા માને જો ભગવાનનો મહિમા સમજવા જાય તો બધે મહિમા પડેલો છે, બહાર જવાની જરૂર પડે એમ નથી. લ્યો પાછું જુઓ કે અમુક ટાઈમ થાય એમ લાગે કે 18-19-20-25 વર્ષ થયા એટલે વળી પાછું અહીંયા મૂય છે બિયારણ નાખી દે, એટલે મૂય શું કે જો ચાલો હવે પાછું અહીંયા પાછું ખેતર સરખું કરો વ્યવસ્થિત. અને પાછું એવું કે પાછું બાયું ભાયુંમાં એ ખબર પાડવા માટે પાછું બાયુંને કોરું રાખ્યું, સમજે ત્યાં વાવણી જ ન કરે ભગવાન, ખબર પડે ને, નહીં તો અમારે ઉપવાસ કરી કરીને અમે મરી જાય પાછી. બધું ભગવાન સેટિંગ કરી દેશે. કેવું આમ રચના કેવી ભગવાન, એ તો જુઓ. આમ જ્યાં જ્યાં જોવા જાઓ ને ત્યાં ભગવાનનો મહિમા દેખાય. એ બધું કરતા ભગવાન છે. આપણો મોબાઈલ છે તો મોબાઈલની અંદર ઓલી મેમરી આવે છે ને, મેમરી 2 GB, 1 GB, 4 GB, કેટલી જીબી, 16 GB, 32 GB સુધી આવે. હજી તો કંઈક વધારે આવે છે, કંઈક 64 GB આવતું હોય છે. પછી બહુ આપણને તાજા સમાચાર ખબર નથી પછી. પણ 1 GB હોય તો તમારે 7 દિવસની કથા હોય MP3 તમારે સમાઈ જાય અંદર. બોલો 1 GBમાં અને એવી 32-64 GB હોય કેટલી 64 કથા અંદર આવી જાય. એટલી એવી એક નાની એવી મેમરી આમ પત્ર છપત્રા જેવું લાગે. આવું બોલો આ નખ જેટલું કહેવાય એટલી મેમરીની અંદર બધું આવી જાય. પાછું એની અંદર કેવું કે પાછું ઓડિયો નાખો તો ઓડિયો આવે, પાછું વિડીયો નાખો તો વિડીયો આવે ને મોબાઈલમાં, વિડીયો આવે, ઓડિયો આવે, ફોટા આવે, બધું અંદર સમાઈ જાય. એક નાની એવી મેમરી કાર્ડની અંદર 1 GB, 2 GB, 4 GB જે કાંઈ છે એમાં એટલા બધું આવી જાય. હાલો કોકની પાસે 64 GB છે અને 64 GB અંદર એ કથા ને આ ને તેને બધું નાખ્યું, કેટલું રેકોર્ડિંગ ને કેટલું વિડીયો ને કેટલાય ફોટો ને બધું અંદર નાખી દીધું. પણ એ બધું નાખી દીધું એટલું બધું એની અંદર ઓડિયો આવે, વિડીયો આવે, બધું અંદર રેકોર્ડિંગ થઈ જાય. મોબાઈલ આમથી આમ કરો એટલે રેકોર્ડિંગ બધાને ફોટા અંદર આવી જાય.
એટલા એવા મોબાઈલમાં આટલી એવી મેમરી કાર્ડની અંદર હમ્યા સમાય જાય, પણ તો આટલી તો મેમરી છે ને, આ નખ જેટલી તો છે ને. એક ભગવાને આપણી અંદર મેમરી મૂકીશ, આપણો જીવ કેટલો છે, સૂક્ષ્મ કરતા સૂક્ષ્મ છે ને, દેખાતો નથી એટલો સૂક્ષ્મ જીવ, એની અંદર વળી એક મેમરી કાર્ડ મૂક્યું. એ કેટલું સૂક્ષ્મ છે, અને એ મેમરી કાર્ડની અંદર એટલું બધું ડાઉનલોડ થઈ ગયું, એટલું બધું ભગવાનની અંદર ડાઉનલોડ કરી દીધું છે કે આખા જિંદગીની અંદર જેટલું કાંઈ હોય ને બધું અંદર હમાયા જ કરે, અંદર ડાઉનલોડ થયા જ કરે. ખાલી આમ કરીને આમ દ્રષ્ટિ કરું તો અંદર રેકોર્ડિંગ થઈ ગયું હોય કે આ ફલાણા પગત ને આ ફલાણા પગત, ઓલા ચશ્માવાળા ને ઓલા ચશ્મા વગરના, ઓલા માથે તાલ ને ઓલા નહીં, બધું વળી પાછા વડતા લાવો, લે હા લે આ તો ધીરુભાઈ ઓલા ભીંડા વાળા, લે હા તરત જ તે ભાઈ, એ તો યાદ કેમ આવ્યું વડતાલ આવ્યા ત્યારે, અંદર મેમરીમાં ડાઉનલોડ થયું તું એટલે યાદ આવ્યા કે હા યાદ તે. પાછું આપણી અંદર જે આ મોબાઈલની અંદર મેમરી હોય ને એમાં કેટલું આવે, ખાલી વિડીયો આવે. એટલે કે જો આપણે શબ્દ સ્પર્શ રૂપ રસગંધ આ પંચ વિષય છે એમાં રૂપ આવે અને શબ્દ આવે, ઓડિયો એટલે કે શબ્દ એટલું જ આવે, શબ્દ અને રૂપ. જ્યારે આપણી અંદર આપણા જીવમાં જે ભગવાને મેમરી મૂકી છે ને એની અંદર શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ પાંચે પાંચ આવી જાય. મોબાઈલની અંદર રેકોર્ડિંગ કરો તો ખાલી રેકોર્ડિંગ થાય, હાલો કંઈક મગજ હલાવતા હોય ને એનું રેકોર્ડિંગ કર્યું હોય, પછી એ ફોટો જોતા હોય વિડીયો, મગજ હલાવે છે સ્વામી કોઈ પણ સમજાય, અને બરોબર શેકાઈ ગયો છે, વિડીયો જોઈ છે, એ વિડીયો તમે જોવો છો એ કેમ બનાવે છે ખબર પડે, પણ એની સુગંધ ત્યારે આવે છે, એમાં સુગંધ આવે, વિડીયો જોવો તો સુગંધ આવે, સુગંધ ન આવે કારણ કે એની અંદર ગંધ નથી. પણ આપણા જીવની અંદર જે મેમરી છે ને એની અંદર ગંધથી ડાઉનલોડ થઈ જાય, એ રસ્તામાં નીકળવા ને મગજ શેકાતો, એ અમારે સ્વામી મગજ શેકતા લાગે છે, જોયું ન હોય તોય ખબર પડી જાય છે, કારણ કે અંદર ડાઉનલોડ થયું છે. આમાં તો ખાલી 64 GB હોય કે ભાઈ 108 GB હોય, જે કાંઈ 1000 GB માનો ને, પણ એની આપણી અંદર જીવમાં તો જન્મો જન્મનું ડાઉનલોડ થયેલું, જન્મો જન્મનું કેટલું ભરેલું જો તો ખરા, કેટલું ભરેલું છે. આ બધું કોણ કરતા કોણ છે, આ ભગવાન છે, એવા ભગવાન શ્રી હરિ છે. ભગવાન શ્રીની કૃપાથી, જોકે પરચા તો આ બધા પરચા આ તો નાના નાના પરચા કે ભાઈ આવા તો તમે અઢળક ગોતે જ રાખો, ગોતે જ રાખો, મળે જ રાખે, બધું તમે જોવો તો બધે આખા દુનિયા પરચાથી જ ભરેલી છે, જે કાંઈ જોવો એ બધા પરચા છે. ટાઈમે ટાઈમે આમ તો આકાશની અંદર પાણી આકાશમાં રાખ્યું ભગવાને, અને એમ લાગે કે હવે બરોબર અહીંયા વરસવું છે ને અહીંયા પાણીની અછત થઈ ગઈ છે તો તરત જ પાછો વરસાદ વરસે, ભગવાન તારે અહીંયા વરસાદ વરસે, આ બધું વરસાદ વરસે, ઉપર રહેલું પાણી વરસાદ રૂપે નીચે આવવા દેવું તો એ ભગવાનના હાથમાં, અને એને પછી નદી દ્વારા એવી રીતે ગોઠવણી કરી પાછા દરિયા વહે છે, અને ત્યાંથી પાછા કેટલું બધું આમ સરકી લે છે, હાઇડ્રોજન ને નાઇટ્રોજન ને ઓક્સિજન આ ને તેને બધું કેવું સેટિંગ કર્યું ભગવાને. વિજ્ઞાની કોઈ ગોથા ખાઈ જાય, આમ જોકે એ બહુ વાત નથી કરવી, આપણા પાછા પરચા રહી જાય ને પાછા, એટલે ન્યૂટન ને બધા ભેગા થયા હતા સમજા. એક વાત કહી દઉં હવે, હલો ને, ન્યૂટન ને બધા વૈજ્ઞાનિકો બધા ભેગા થયા, સાયન્ટિસ્ટો, પછી એ વખતે બધો એવું નીકળ્યું કે ભાઈ આ દુનિયા બની કેમ, એવો સવાલ નીકળ્યો. એ વૈજ્ઞાનિકો બધા તર્ક વિતર્ક આ ને તેને બધું કરતા હતા કે ભાઈ આ દુનિયા બની છે તો એ તો એમને બની કે કઈ રીતે એમને, પછી એ બધાએ પ્રયોગ દેખાડ્યા કે બૈણી હોય, આપણે ભણવામાં આવતું હતું બૈણી હોય તો બૈણીમાં થોડુંક પાણી નાખે, થોડોક ખોરાક નાખે, ઉપરથી ગૈણું બાંધી દે, થોડાક દિવસ થાય એટલે એમાંથી જીવાતમાં અંદર ઉત્પન્ન થાય કે બસ કે આવી રીતે પાણી એવું, પાણીની અંદર કેટલાય થોડુંક આમ બાંધી દીધું, થોડું ઓલું થઈ ગયું એટલે પહેલાં એક કોષી જીવ ઉત્પન્ન થયા, પછી બે કોષી જીવ ઉત્પન્ન થયા, પછી બહુ કોષી જીવ ઉત્પન્ન થયા, માટે ઇટ્સ ઓટોમેટિકલી આ બન્યું છે દુનિયા, એ તો એમને બની ગઈ, પછી આ જીવ જંતુ ત્યાં ઉત્પન્ન, પછી માણા બન્યા, આમ કરતાં કરતાં આખી દુનિયા બની ગઈ. એકે આમ કર્યું, પાછા બીજાએ કીધું, એમાં એક ડાર્વિન નામના વૈજ્ઞાનિક હતા, એને વળી નવું કાઢ્યું. એ ડાર્વિન નામનો વૈજ્ઞાનિક કે પહેલાં તો આ પૃથ્વી હતી જ નહીં,
આ સૂરજમાંથી સૂરજમાંથી એક કટકો છૂટો પડ્યો, પ્રવાહી રૂપે હતો, સૂરજથી દૂર ગયો અને દૂર જતા જતા ગોળ ગોળ ફરતા 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 પ્રવાહી રૂપે એ આ પૃથ્વી થઈ. ધીમે ધીમે ઠરવા માંડી, ઠરતા ઠરતા આમ કડક થઈ, એમાં વરસાદ વૃષ્ટિ થઈ, એમાં કંઈ ખાડા છે એમાં પાણી ભરાણા, પાણી ભરાણા એટલે થોડાક દિવસો થયા એટલે એમાં કંપન, તેલી પદાર્થ ઉત્પન્ન થયું, તેલી પદાર્થ ઉત્પન્ન થયું એમાં કંપન પેદા થયું, કંપન પેદા થયું પછી એમાંથી એક કોષી જીવ ઉત્પન્ન થયો, એક કોષી જીવ ઉત્પન્ન થયો પછી બે કોષી જીવ ઉત્પન્ન થયો, બે કોષી જીવ ઉત્પન્ન થયા પછી બહુ કોષી જીવ ઉત્પન્ન થયા, ધીમે ધીમે જીવજંતુ થયા પછી માણા થયા, માટે આ પછી આખી દુનિયા થઈ, માટે ઇટ્સ ઓટોમેટિકલી. આ બધું ભગવાને કર્યું છે એમનો એને સાબિત કર્યું, પણ આ બધું એમને બન્યું એમ સાબિત કર્યું. ન્યૂટનના મનમાં એમ આ વાત ગમી નહીં હો, એને એમ થયું કાંઈ એમને એમ તો કાંઈ ન બને, આનો કોક બનાવનારો તો હોય જ, એમને એમ ન બને. એટલે ન્યૂટને એમ કીધું કે હવે અત્યારે આ મિટિંગમાં મુલતવી રાખી, પછી એક ડેટ આપી, એ તારીખે બધા ભેગા થવાનું, તો કે વાંધો નહીં. પછી જે ડેટ આપી હતી એ ટાઈમે બધા પાછા વૈજ્ઞાનિક ભેગા થયા, અને એટલા ગાળાની અંદર ન્યૂટને એક મોટો હોલ, હોલની અંદર આખી રચના કરી, ઝાડ પહાડ ઘર ને આન તેન નાળિયેરી રૂખ ને વેલી ને આન તેન બધું બનાવી દીધું, સૂરજ ચંદ્ર બધું બનાવ્યું, અને એવું બનાવ્યું આબે ઉબ આભા બની જાય. વૈજ્ઞાનિકો બધા એવા મિટિંગ થાય તે પહેલાં ન્યૂટન કે હાલો એક તમને હું વસ્તુ દેખાડું એમ કરી અને હોલમાં લઈ ગયા. તો આ તો જોયું ભાઈ સૂરજ ચંદ્ર આમ તેમ બધું, પૃથ્વી પહાડ ઝાડ પહાડ ભાઈ 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 તું બધું જોયું, મોઢામાં આંગળા નાખી એક આ બનાવ્યું કોને. ન્યૂટન કે આવો આવો તમને આવું બધું દેખાડું. અરે પણ આ હા હા કેવી સરસ, આમ તો આમ ત્યાં પાણી જાય ને આમ ત્યાં દરિયા જાય ને કેવું આ બનાવ્યું બધું, કોને બનાવ્યું? આપણે ન્યૂટન બોલે ને, પણ ન્યૂટન બોલતો ને જો તો ખરા, નહીં નહીં આ કોને બનાવ્યું? તો કે નહીં નહીં આ કોઈ બનાવ્યું નથી, નહીં નહીં આ બનાવનારો કોક તો હોય જ, ત્યારે આ તો કાંઈ આ બનાવવાનો વાળો કોઈ આટલામાં આટલામાં તો કાંઈ કોઈ બનાવતું હોય નહીં, નહીં આ કોને બનાવ્યું કોને એ કયો, કે નહીં નહીં આ તો એમને બની ગયું, એમને એમ કોઈ દે બને નહીં. અને એ વખતે ન્યૂટન કે જો આટલી વસ્તુ છે એનોય બનાવનારો કોક તમને ખપતો હોય તો આટલી મોટી દુનિયા બનાવી છે એનોય બનાવનારો કોક છે, કોક છે. અને કોક છે એ આપણે ખબર છે કોણ છે, બસ આ બધું જે કાંઈ સર્જન થાય છે એનો એક જ કરતા છે, એ જ કરતા એ ભગવાન સ્વામિનારાયણ છે, સ્વામિનારાયણ ભગવાન છે. અલા ભક્તો એવા મહારાજ મળ્યા છે, અનેક પરચા પૂરે છે ભગવાન શ્રીહરિ. આવી આવી મોટું કામ કરવું હોય એને નાનું નાનું કામ કરવું, એ મોટાએ કામ કરે અને પાછું નાનું કામ કરવું હોય ને તો એ નાનું કામ કરે. મોટા મોટા વિરાટ નારાયણ આદિકને બનાવે અને એ ભગવાન વળી કીડીને બનાવે. એ ભગવાન વિરાટ નારાયણની બોડીમાં રહે અને એ ભગવાન એક નાના એવા કોરોના ને બેક્ટેરિયા ને વાયરસ હોય તો એના એને જીવની અંદર રહીને વાસ કરે. એ ભગવાન વિરાટ નારાયણની બોડીનું આખું સંચાલન કરે અને એ જ ભગવાન પાછા બેક્ટેરિયાની અંદર રહી એને ભૂખ લાગે તો એ ભગવાન એને પહેલાં ભૂખ લગાડે, વળી એને જમવાનું આપે, એને ઊંઘવું હોય તો ઊંઘાડી દે, જગાડવા હોય તો જગાડી દે, એને જ્ઞાન આપવું હોય તો જ્ઞાન આપી દે, એ ભગવાન બધું એનું કામ કરે. એને ભૂખ લાગે તો તરત ભગવાન એને તૈયાર કરી દે બેક્ટેરિયા માટે, તે બધું કરનારો ભગવાન છે. એવા ભગવાન આવા મોટા મોટા કામ કરે છે તો એ પોતાના ભક્તો હોય એનું તો કામ કરે જ ને. અને જે કાંઈ આ બનાવ્યું છે ને અત્યારે દુનિયા આખી, એ પછી ચાહે એ પ્રધાન પુરુષ બનાવ્યો હોય, ચાહે વિરાટ નારાયણ બનાવ્યા હોય, ચાહે બ્રહ્મા વિષ્ણુ મહેશને મોટા મોટા ઈશ્વરો બનાવ્યા ને અવતારો ધ્યાન, આ બધું જે કાંઈ આ બધું નિર્માણ થયું ને આમાંય કેટલાય બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર જે કાંઈ આ બધું બન્યું ને એ ફક્ત આપણી માટે જ બન્યું છે. બોલો, આપણી માટે જ ભગવાને બનાવ્યું, આપણે એટલે કે ભગવાનના ભગતની માટે જ બધું બનાવ્યું છે. આવી ભગવાનની મોટી આપણી ઉપર કૃપા છે, જે કાંઈ થયું છે એ આપણી માટે જ છે, આપણી માટે એટલે કે જે
જીવ ભગવાનનું ભજન કરે છે એની માટે જ આ દુનિયા છે, એની સેવામાં બધા રહ્યા છે. આ ખેડૂતો ખેતી કરે, અનાજ પાકે ને ઘઉં પાકે, તો અમારે સીધી રોટલી સીધી પત્તરમાં જ આવે. અમારે કંઈ કંઈ ઘઉં વાવા જવાના નથી, લણવા જવાના નથી, બજારમાં દેવા જવાના નથી, બજારમાં લેવા જવાના નથી. એ વાવા વાળો જુદો છે, એને મોટો કરવા વાળો જુદો છે, એ લણવા વાળો જુદો છે, વેચવા વાળો જુદો છે, હે એ દુકાનમાં લાવવા વાળો જુદો છે, એટલું બધું કેટલું દળવા વાળો જુદો છે, જોવા વાળો જુદો છે, અને આપણે ખાવા વાળા છીએ. ખાવા વાળાની આ બધા સેવામાં છે. અર્થાત કે ભગવાનના ભગત માટે આખી દુનિયા સેવા કરે છે. આપણી માટે ભજે એના ભગવાન, હે જે ભગવાનનું ભજન કરે ને એના ભગવાન છે, માટે આપણા ભગવાન છે એવા ભગવાન શ્રી હરિ. આજે દંડાવ્ય દેશની અંદર ભગવાન શ્રી હરિ પોતે પોતાના ભક્તો છે, એ ભક્તોના ભાવને પૂરા કરવા માટે, એના લાડને પૂરા કરવા માટે ભગવાન શ્રી હરિ એની અંદર રહી અને ભગવાન એને સુખ આપે છે. અને જેવો ભગવાનને ભક્તને કહે એવા ભગવાન એને લાડ લડાવે છે.